હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિક્સ ડિલિશિયસ. આજે હું તમારી સાથે શેર કરીશ ત્રણ ટાઈપની ચટપટી વેજીટેબલ ફ્રેન્કી અને સાથે સાથે ફ્રેન્કી મસાલો કેમ બનાવો તેની રેસીપી. એકદમ સરળ રીતે ફ્રેન્કી બનાવવા માટે તમે પણ વિડીયો એકવાર જરૂરથી જોજો તો તમારી ફ્રેન્કી પણ ખૂબ સરસ બનશે. ફ્રેન્કી બનાવવા માટે એક બાઉલમાં એક કપ ચાવેલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશ. ત્યારબાદ તેમાં એક કપ ચાવેલો મેંદાનો લોટ ઉમેરીશ. હવે તેમાં મોણ માટે બે ચમચી તેલ ઉમેરીશ. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ. હવે લોટને સરખી રીતે મિક્સ કરી લઈશ. અહીં ફ્રેન્કી બનાવવા માટે મેં બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે તેમાં થોડું થોડું હુફાવું ગરમ પાણી ઉમેરીને પરોઠાથી સહેજ સોફ્ટ લોટ બાંધી લઈશ. અહીં તમે એકલા ઘઉં અથવા એકલા મેંદાના લોટનો ઉપયોગ કરીને પણ ફ્રેન્કી બનાવી શકો છો. હવે લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધવા માટે મારા અડધા કપથી વધારે હુફાવા ગરમ પાણીની જરૂર પડી છે. હવે બાંધેલા લોટ પર એક ચમચી તેલ ઉમેરીશ. હવે બાંધેલા લોટને એક મિનિટ સુધી મસળીને સોફ્ટ કરી દઈશ. હવે લોટ સ્મૂથ થઈ ગયો છે. તેને ઢાંકીને 15-20 મિનિટ સુધી રેસ્ટ થવા માટે મૂકી દઈશ. હવે સ્પાઇસી અને ચટપટો ફ્રેન્કીનો મસાલો બનાવી લઈશ. તેની માટે એક બાઉલમાં 3 ચમચી લાલ મરચું ઉમેરીશ. ત્યારબાદ તેમાં 2 ચમચી ધાણા જીરુંનો પાવડર ઉમેરીશ. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશ. 3 ચપટી હળદર ઉમેરીશ. 2 ચમચી ચાટ મસાલો ઉમેરીશ. મસાલાને ચટપટો બનાવવા માટે 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશ. ત્યારબાદ તેમાં 1 ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશ. હવે તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ. ત્યારબાદ તેમાં 2 ચપટી ગરમ મસાલો ઉમેરીશ. હવે બધા મસાલાને ચમચી વડે સરખી રીતે મિક્સ કરી લઈશ. હવે સ્પાઇસીના ચટાકેદાર ફ્રેન્કી મસાલો બનીને તૈયાર છે. હવે ફ્રેન્કીના સ્ટફિંગ માટે બટેટાનો મસાલો બનાવી લઈશ. તેની માટે 1 પેનમાં 3 ચમચી તેલ ઉમેરીશ. તેલને ગરમ થવા દઈશ. ત્યારબાદ તેમાં 2 ચપટી હળદર ઉમેરીશ. 1 ચપટી હિંગ ઉમેરીશ. હવે તેમાં 4 ચમચી ક્રશ કરેલા આદુ મરચાની પેસ્ટ ઉમેરીશ. ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખી તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ તેમાં જે ફ્રેન્કી મસાલો બનાવ્યો હતો તે ઉમેરીશ. અહીં ફ્રેન્કી મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો. હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. હવે તેમાં 1 કપ બાફીને રાખેલા મેશ કરેલા બટેટા ઉમેરીશ. હવે તેને મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ. હવે તેને સરખી રીતે મિક્સ કરી લઈશ. હવે તેમાં 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશ. ફરીવાર 1/2 ચમચી ફ્રેન્કી મસાલો ઉમેરીશ. 2 ચમચી દહીં ખાંડ ઉમેરીશ. 3 ચમચી કાપેલી કોથમરી ઉમેરીશ. હવે આ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશ. અહીં કોઈ પણ મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો. હવે ફ્રેન્કી માટે બટેટાનું સ્ટફિંગ બનીને તૈયાર છે. તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશ. સ્ટફિંગને એક પ્લેટમાં ઠંડુ થવા માટે મૂકી દીધું તો ઠંડુ થઈ ગયું છે. તેમાંથી થોડું સ્ટફિંગ હાથમાં લઈ આ રીતે અથવા વડે તેને સિલિન્ડર આકારનો લાંબો રોલ વાળી દઈશ. હવે બટેટાના સ્ટફિંગનો રોલ બનીને તૈયાર છે. આવી રીતે મેં બધા બટેટાના સ્ટફિંગમાંથી રોલ બનાવી લીધા છે. હવે તેને શેલો ફ્રાય કરી લઈશ. તેની માટે 1 પેનમાં 2 ચમચી તેલ ઉમેરી ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખી ગરમ થવા દઈશ. ગરમ થઈ ગયા બાદ જે રોલ બનાવ્યો હતો તેમાં ઉમેરી દઈશ.
હવે તેને એક સાઈડથી બીજી સાઈડ ફેરવી લઈશ. આ રીતે રોલને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલ મસાલો ફ્રાય કરી લઈશ તો થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને તેને એક પ્લેટમાં લઈ લઈશ. આવી રીતે બધા સ્ટફિંગને હું સેલો ફ્રાય કરી લઈશ. હવે લોટને જે 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે મૂક્યો હતો તે રેસ્ટ થઈ ગયો છે. ફરીવાર તેને 1 મિનિટ સુધી મસળીને સ્મૂથ કરી લઈશ. હવે લોટ સ્મૂથ થઈ ગયો છે. તેમાંથી રોટલીની સાઇઝનો લોહ લઈ તેને થઈ વડે ગોળ કરી ફ્લેટ કરી દઈશ. આવી રીતે મેં બધા લોટમાંથી લોહા બનાવી લીધા છે. તે સુકાઈ ન જાય તેથી તેને ઢાંકી દઈશ. હવે તેમાંથી એક લોહો લઈ તેને થઈ વડે ગોળ કરી ફ્લેટ કરી દઈશ અને પાટલી ઉપર મૂકી દઈશ. હવે રોટલી વણવા માટે તેના ઉપર થોડો ઘઉંના લોટનો અટામણ લગાડીને તેને ગોળ મીડિયમ થીક રોટલી વણી લઈશ. અહીં રોટલી વણવાના અટામણમાં તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ ઉપયોગ કરીને સારી એવી રોટલી વણી શકો છો. હવે રોટલી વણી લીધી છે. હવે રોટલીને શેકી લઈશ. તેની માટે તવીને અગાઉથી ગરમ થવા માટે મૂકી દીધી હતી. તેના પર રોટલી મૂકી દઈશ. રોટલીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખી બંને સાઈડ કાચી પાકી શેકી લઈશ. રોટલીને એક સાઈડથી બીજી સાઈડ ફેરવી લઈશ. હવે રોટલી શેકાઈ ગઈ છે તેને એક પ્લેટમાં લઈ લઈશ. હવે ફ્રેન્કી બનાવીશ. તેની માટે એક પ્લેટમાં શેકેલી કાચી રોટલી મૂકીશ. તેના ઉપર શીઝવાન ચટણી બધી બાજુ સરખી રીતે લગાવી દઈશ. હવે તેના ઉપર શેલો ફ્રાય કરેલો સ્ટફિંગનો રોલ મૂકીશ. હવે વેજીટેબલ્સ લઈશ. તેની માટે કાપેલા કેપ્સિકમ લઈશ, કાપેલી ડુંગળી લઈશ અને કાપેલી કોબી લઈશ. હવે તેની ઉપર કાપેલા કેપ્સિકમ ઉમેરીશ. હવે તેની ઉપર લાંબી કાપેલી ડુંગળી ઉમેરીશ અને લાંબી કાપેલી કોબી ઉમેરીશ. અહીં મેં લીલા મરચાં અને વિનેગરમાં ઉમેરીને ખાટા મીઠા બનાવી લીધા છે તે હું એની ઉપર ઉમેરીશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો. ત્યારબાદ તેના ઉપર ફ્રેન્કી મસાલો બનાવો તો તે સ્પ્રિંકલ કરી દઈશ. હવે ફ્રેન્કીને ચીઝી બનાવવા માટે તેના ઉપર ખમણની મદદથી આવી રીતે ચીઝ ઉમેરી દઈશ. હવે ફ્રેન્કી બની ગઈ છે. તેનો ગોળ રોલ વાળી લઈશ. તો હવે એક ટાઈપની શીઝવાન ચટણી વાળી ફ્રેન્કી બનીને તૈયાર છે. હવે બીજી ટાઈપની ફ્રેન્કી બનાવીશ. તેની માટે એક પ્લેટમાં ફરીવાર રોટલી મૂકીશ. તેના ઉપર બધી બાજુ સરખી રીતે ગ્રીન ચટણી લગાવી દઈશ. ત્યારબાદ તેના ઉપર જે ફ્રેન્કી મસાલો બનાવ્યો હતો તે સ્પ્રિંકલ કરી દઈશ. હવે તેની ઉપર શેલો ફ્રાય કરેલો બટેટાનો રોલ મૂકીશ. ત્યારબાદ થોડાક કાપેલા કેપ્સિકમ ઉમેરીશ, થોડી કોબી ઉમેરીશ, ખાટા મીઠા લીલા મરચાં ઉમેરીશ. ફરીવાર થોડો ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કરી દઈશ. ત્યારબાદ તેમાં ચીઝ ઉમેરી દઈશ. અહીં કોઈ પણ મસાલો કે વેજીટેબલ્સ કે ચીઝ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો. હવે બીજી ફ્રેન્કીનો પણ રોલ વાળી લઈશ. તો હવે બીજા ટાઈપની ગ્રીન ચટણી વાળી ફ્રેન્કી બનીને તૈયાર છે. તો હવે ત્રીજી ટાઈપની ફ્રેન્કી બનાવીશ. તેની માટે એક પ્લેટમાં રોટલી મૂકીશ. હવે રોટલી ઉપર બધી બાજુ સરખી રીતે કેચઅપ લગાવી દઈશ. ત્યારબાદ તેના ઉપર મેયોનીઝ ઉમેરીશ. મેયોનીઝને ચમચી વડે બધી બાજુ સરખી રીતે ફેલાવી દઈશ. તો ફ્રેન્કી જોતા જ ખાવાનું મન થઈ ગયું ખરું ને? તમે પણ એકદમ સરળ રીતે જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે 3 ટાઈપમાંથી તમને જે ભાવતી હોય ફ્રેન્કી ઘરે બનાવીને તમે પણ ખાઈ શકો છો. હવે તેના ઉપર થોડું ચીઝ ઉમેરી દઈશ. હવે ત્રીજી ટાઈપની જે ફ્રેન્કી બનાવી છે તેનો ગોળ સરખી રીતે રોલ વાળી લઈશ. હવે ત્રીજી ટાઈપની મેયોનીઝ અને કેચઅપ વાળી ફ્રેન્કી બનીને તૈયાર છે. હવે ત્રણેય ફ્રેન્કીને એક પ્લેટમાં લઈ લઈશ. હવે આ ત્રણેય ફ્રેન્કીને હું તેલમાં બંને સાઈડ રોસ્ટ કરી લઈશ. તેની માટે એક પેનમાં 1 થી 2 ચમચી તેલ ઉમેરીશ અને પેનને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખી ગરમ થવા દઈશ. હવે તેમાં તૈયાર કરેલી ફ્રેન્કી મૂકીશ. ઉપરની બાજુ પણ 1 ચમચી તેલ ઉમેરી તેને સરખી રીતે તેલમાં બંને સાઈડ રોસ્ટ કરી લઈશ. હવે બીજી બાજુ ફેરવી લઈશ. ફ્રેન્કીને ફરીવાર એક સાઈડથી બીજી સાઈડ ફેરવી લઈશ. તો તમે જોઈ શકો છો કે ફ્રેન્કી છે તે હવે બંને સાઈડ રોસ્ટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને તેને પ્લેટમાં લઈ લઈશ. આવી રીતે હું બધી ફ્રેન્કીને બંને સાઈડ તેલ મૂકી રોસ્ટ કરી લઈશ. તો છે ને ત્રણેય ટાઈપની ઘરે ફ્રેન્કી બનાવવી એકદમ સરળ. તો તમે પણ એકવાર જરૂરથી ફ્રેન્કી બનાવીને ખાજો અને હા, સાથે સાથે તમારા ફ્રેન્ડમાં પણ શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આજની ફ્રેન્કીની રેસીપી કેવી લાગી તે.
ત્રણ ટાઈપની ટેસ્ટી અને ચટપટી વેજીટેબલ ફ્રેન્કીનો વિડીયો તમે એન્ડ સુધી જોયો છે તો પસંદ આવ્યો તો લાઈક કરજો, સાથે સાથે તમારા ગ્રુપમાં શેર પણ કરજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની રેસીપી રેગ્યુલર મળતી રહે.